હાલો હાલો ચેક હાલો 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 બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય, ગિરિરાજ ધરન કી જય, રામદેવ જી મહારાજ કી જય, સનાતન ધર્મની જય, આદ્ય શક્તિ માતની જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે નમસ્તસ્યૈ નમો નમઃ. તો વસુદેવ સુતમ દેવમ, વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ, કૃષ્ણ વંદે જગત ગુરુ દેવકી પરમાનંદમ, કૃષ્ણ વંદે જગત ગુરુ. એવો જ ભગવાન દ્વારકાધીશના ચરણમાં વંદન, અને સનાતન ધર્મ જ્યાં રામદેવજી મહારાજની જ્યોત જલે છે એવા નિરંજન નિરાકાર ભગવાન સોમનાથના ચરણમાં વંદન, અને રામદેવજી મહારાજને ચરણમાં વંદન કરીને ગામ ઘરે જ ઘરે જ આ પરિવારને આંગણે આવો સરસ મજાનો અવસર કે ઉતાસણી નિમિત્તે શ્રી ધ્રુવની વાડ પ્રસાદી બારોટના ચોપડે નામ આવો ત્રિવેણી સંગમ જ્યાં મળ્યો હોય, એ નિલેશભાઈ પરબતભાઈ ઘરે જ આને આંગણે આવો સરસ મજાનો અવસર છે ત્યારે સૌ પ્રથમ ભગવાન કૃષ્ણને આ વૃંદાવનમાં બોલાવીએ, અને એવો જ કૃષ્ણ આવે ત્યાર પછી રાધા ગોપીજનો આવે, અને જે આપણને આનંદ આવશે એવા મા ભગવતીને રામદેવજી મહારાજને તમામ દેવી દેવતાઓને આવડતો અમે અહીંથી રજૂ કરશું, પણ સૌ પ્રથમ ભગવાન કૃષ્ણને યાદ કરીએ. દુનિયાની માથે દ્વારિકા અને રંગીલા રણ છોડરાય, એ પણ ભક્તો નિભેડલી ભાઈ શ્યામ, તમે આવીએ જાજો, એ આવી જાજો ગાયો ના ગોવાણ રે જસોદા ના જાયા.
ચેક. હલો 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 ગોરેજ ગામને આંગણે રામદેવ પીર મહારાજની પ્રસાદી, છોકરાઓની વાયડું, એ નિમિત્તે આજનો કૃષ્ણનો કાર્યક્રમ. તો કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા બધાને ભાવથી જે બોલવાને સમરવા પડ્યું. બોલ ગિરિરાજ ધરન કી, કેમ પ્રભુ હાવ આમ? મહારાજ, એમાં તારો કઈ દોષ નથી. તો કારણ કે ભક્તજનો બહુ દૂર બેઠા, પેલા તો એને નજીક લે તો તને મજા આવશે. હવે એ નજીક નહીં આવે, તારે એ લઈ આવવા પડે. નહીં આવે એમ થોડું હાલશે. જો મારી કીધે આવતો તો હું હમીહાજમાં એનો બેહાડી દઉં. એને નજીક નથી મજા આવતી એટલે શેઠા બેઠા છે. તો તારે ને એને ભેરવું કેમ કરવું? હવારે પથારીમાં થોડાક મારા બાબુલી આગળ આવતી, અમને મજા આવે, તમને મજા આવે. એ વાત એ હાસી તમારી. એટલે જે કોઈ પ્રભુ બોલ્યો કે હાજે પ્રસાદી વધી ગઈ. 100% કદાચ એવું હોય. ગરજ ગામમાં એવો કોઈ ધારો પણ હોય શકે. કેવો? કે જણ આપણે કે તો જ બોલવી, નકર ન બોલવી. તો ગોધરાને ઉથડી દઈ દો. હાલે આખીરે જે તો બોલ્યા કરે. અને એટલો ખર્ચો કર્યો, એટલો ખર્ચો નહીં કરી શકે. 10-12 ગોધરાને બેહાડ દે, આપણે કઈ નહીં કરી જે બોલ્યા કરે. એવું નથી મહારાજ. તો ભક્તજનો બધા પરિયાણમાં હતા ને તમે વાત વાતમાં જે બોલાવી દીધી. એવું થયું? હા એવું થયું. ઉતાવળ બહુ કરી ગયા તમે. મારી ઉતાવળ જ મને પ્રભુ નડે છે. કારણ કે પલ્લો લાંબો રહ્યો, તારો અવાજ ન્યા પોતે નો પોતે ત્યાં તો તે જે બોલાવી દીધું. પણ આકડી ગરજ ગામ મારી નાકલ વૈંગ્યું ઠેકે આવે. જીગા રાખજે, જીગા રાખજે. પણ જે બોલો પ્રભુ ફાયદો કેટલો થાય મહારાજ? એમાં શું ફાયદો? કદાચ ને કોઈને સિકન ગુનિયા થયા હોય, હા, ના જીવ જંતુ બાયણે નીકળી જાય. મહારાજ તમે કયો છો વાત સાચી, જીવ જંતુ બાયણે નીકળે. પણ પાછા એ જીવ જંતુ જાય ક્યાં? તમારું નહીં તો હવે જે બોલવાનું કોઈ જે ન બોલે એના બાજુ વાળાનો હમ જાય. બે હાથ ઊંચા કરી મારા બાબલી પછી ભાવથી જે બોલવાની. બોલ ગિરિરાજ ધરન કી જય, બોલ કનૈયા લાલ કી જય, બોલ રામદેવ મહારાજ કી જય, બોલ વાછરા નાદારી, બોલ નિર્માય માત કી જય. કારણ કે તને તારી બટાલિયન પાસે ન હોય તને મજા ન આવે. હું સમજુ હું તારી પરિભાષા આખી. પણ કદાચ ગોપીજનો આવે ને તઈ હકડાઈશમાં આવે તો વાત જુદી છે. તઈ તો હાર હાર આવી જાય. આજે આનંદ આજ ઉછરણ આજ નૈનોમાં ભયો ને. કારણ કે એ સખી આજ અમારે આંગણે આવો કંચન વર્ષે મેં આવી ભાઈ વાત કરી એમ વાયડું નિમિત્તે આજનો આવો સરસ કાનગોપીનું આયોજન સાથે રામદેવજી મહારાજનો પરહાદી વિશેષ સમય તરફ આગળ નહીં જતા અને કદાચ આજ જે કંઈ ડોનેશન અહીં થશે ગાયુના હા યોગ્ય જગ્યાએ જ્યાં પણ યોગ્ય લાગશે એવી જગ્યા ઉપર ડોનેશનનો ઉપયોગ કરવામાં આવશે.
સમય રાત તમારા હાથની વાત છે. જેટલું સત્કર્મ થાય, જેટલું ભાથું બંધાય એટલું બાંધજો. કારણ કે ઘડિયાળ તો એનું ક્રમ ને ગતિ પ્રમાણે હાલ્યા કરે. આવા અવસર મળ્યો હોય ત્યારે એને અનુરૂપ હાલી અને કંઈક કર્મનું ભાથું બાંધવું એ આપણો નિજ ધર્મ. આવા જ આજના રઢિયાળી રાતના આ વનરાવનની અંદર અહીંથી મારા સત્સત વંદન પધારેલ તમામ ભક્તજનોના હૈયામાં એ બિરાજમાન પરમ તત્વરૂપી આત્માને મારા અહીંથી સત્સત વંદન. ચારે દિશાના દેવ, ગ્રામ્ય દેવ બધાને વંદન સાથે આજના કાર્યક્રમના પ્રથમ દોર તરફ આગળ વધતા હોય ત્યારે તો તેની તેની રાગ ધના શરી હરે રે જન આંગન હેલે નંદલા પ્રેમના પ્રાગવણ હે અને કઈક પ્રીતાણુ પોઢી ગયા એ ઓલા રાગા એ રોતા જોને અરે રે જેદી ભૂંડે મોઢે ભૂદરા જેદી રાગા રો તાર્યા તો ખુંડી માતા ધરતી ખમે અને વાઢી ખમે જો ને વનરાય હે ઓલાવે મારા સંતો ખમે હરે રે જેને તારાયુ પરભાર માટે હવે હવે હો નંદાજી નો આવે ભક્તો યાર
તારમ રાધુ નંકારમ મયુર કુમારમ વિંદા તારમ તારમ નાને કુમારમ ક્યા તારમ મન કુમારમ મન ક્યારી કઈ રાખી ક્યારી ગોપ 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 કહે રાધે પ્યારી મે બલા હરી Yeah.
માગે દિયા પત માગે દિયા
સરસ મજાની આવી વ્યવસ્થા છે, આમાં હું ક્યાં ખોટું બોલો? મોટું કર્યું મેં? ખોટું નહીં હું કા, શું ખોટું બોલો? અમે રાસલિયા ને રસ્તા માં જ કરી આવતા હતા, તો સરસ મજાનો રસ્તો હાલે વાલા, પણ મને હાવ એકલું એકલું લાગે, એકલું લાગે. આજ ભલે છેટા બેઠા ગોવાડિયા, પણ છે તો ખરા. આને હું મારા બટકા ભરવા, ઇલા ગોવાડિયા ની હારે રાસ રમવાનું હોય, બટકા થોડા ભરવાના હોય, પણ આમાં એકે રમી હગે એવા નથી. જો ઈ તું મોઢા ઉપર જો, માં તાકાત પૂરી છે એમ. હા તો મને કા હા અંધારું અંધારું લાગે, એલા આટલી બધી લાઈટ ની વ્યવસ્થા કરી, મોતી પોરવા હોય તો પોરવાઈ જાય, તને અંધારું લાગે? મને ઉડ ઉડ લાગ્યા કરે, ઉડ ઉડ લાગ્યા કરે. હા ઉડ ઉડ લાગતો હોય તો એનો રસ્તો મારે કરવો પડે. કેવી રીતે મહારાજ? જો તને ઉડ ઉડ લાગતું હોય, તને વંડરાવન માં મજા નો આવતી હોય, નથી આવતી, જામતું ન હોય, નથી જામતું, એકલું એકલું લાગતું લાગે, તો હું લીલા કરું. બસ જો ઈ વાહ ભાઈ વાહ, એકચ્યુઅલી લીલા હોય તો બધાને મજા આવે. કેમ? એનું કારણ શું? બધાને જામો પડે સર, સાથી જામો સાથી પડે, પછી લીલા થાય એનાથી, એટલે લીલા થી જામો પડે. એ તો ઈ તો તમને ખબર નથી હજી બધી, કા શું છે? આ બધા બેઠા લીલા ની વાટે જ બેઠા છે. મહારાજ તમે કયો લીલા કરું, 100% સાચી વાત, બરાબર છે, પણ લીલા તારા ને મારા બે થી નો થાય. તો હું કહ્યું ગુડુ છું તમને કે બે થી આપણે કીધી કચ્છું થવાનું નથી. જો લીલા કરવી હોય, કરવી જ છે, કરવી તો રાધાજી અને ગોપીજનો ને આ વંડરાવન ની અંદર તેડાવા પડે. રાજમનમાં ધક્કો ન ખવાય મારા પ્રભુ. કેમ બાલા? બધા પાસે મોબાઈલ આવી ગયા, મિચકોલ મારો મારા પ્રભુ, ડપતિને ગોપીઓ હાજર થાય પ્રભુ. મહારાજ આ બધું અહીંયા તમારે છે. તમારે શું? અમારે નથી મોબાઈલ, નથી ટાવર, નથી નેટવર્ક, કાંઈ છે જ નહીં કશું. તો તમે એટલા દાડા ત્યાં કર્યું શું? કેમ ભાઈ? બે ત્રણ થાંભલા ઉખડી ત્યાં ના હાલવી દેવાય? એ ટાવર મારે એવું
નથી મહારાજ, આની અમારે કઈ જરૂર નથી. તો જો રાધાજી અને ગોપીજનો તારે આજના વનરાવન ની અંદર રાસલીલા કરવા તેડાવા હોય, કરવા તેડાવા છે છે છે, તો તારે અહીંથી બરસાના લગી ધક્કો થાય, ન્યા હું છે એને તેડવા જવું પડે ભાઈ, તેડવા જવું પડે. હા એમનેમ નો આવે વાલા, એવું ઓલું કરજો ને, ભે જીભ કાઢે. ફેક્સ મશીન ની વાત કરે છે પણ વાલા એમાં ખાલી કાગળ નીકળે ભાઈ. અરે તમે તો અંતર્યામી છો, મોટા મોબાઈલ મગાવો કબાટ જેવડા. ગોપીઓ અંદર હોરાવી દો બરોબર, ખાલી બટન દબાવો, 8, 4, 20, 7, 23 દબાવીને ગોપીઓ અહીંયા ખાલા દરવાજે જ ખોલવા પડે. પણ મહારાજ એવું શક્ય નથી. અરે મામાને ઘરે જાવ તો દફદીન મામાને ઘરે નીકળી જાવ, જો એમાં બટન અવરા દબાવી જાય, કોઈ કોઈ મદ્રાસી આપણી ઘરે આવી જાય તો ડખો થાય, કારણ કે સમજી તો નહીં આપણે એની ભાષામાં. તો પ્રભુ જાવા હામો વાંધો નહીં, તો તને વાંધો ક્યાં, ત્યાં કઈક આધાર જો, આધાર લખવો જો હે. હા કઈ વાંધો નહીં મારા, સરસ મજાનો એક નાનો એવો કાગળ લખી દઉં. આ કાગળ ની કટકી લખી દો બરોબર, લખી દઈને મારું કરું, હસ્તક તારું કરું, એટલે તને કોઈ જાતની તકલીફ. હસ્તક મારું જ રાખવું પડે, કારણ કે મારે ન્યા જવું, તમારે જવું નથી. ના મારે જવું નથી, મારે ઓરખાણે મારી માંગે એમાં હાચો. કાગળ ની કટકી લખી દો, ગોપીજનો તેડી આવી. તો સુખા હવે તમે ગોકુળ ગામ થી એ બરસાના ગામ જાવ રે, લખાવો હે, હા લખાવો હે, ઓલો લખાવો કાગળિયો રે, મનો લખાવો કાગળિયો.
લખાવો 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 આજના વંડરાવન ની અંદર સરસ રાસલીલા થાય, ગોપીજનો આવે, રાધાજી આવે, અને ઈ રાસલીલા ના દર્શન ની રાહ જોવે ભાઈ. આપણે આગળ આવતા હતા મોર હોંડા થયું સુરત નું પારસી જીજે ભાઈ વાહે ભાઈ, મેં કીધું પોહાઈ ન્યા જાય, અને સસ્તા પડે જીજે 70 મહારાજ 16 નહીં 18 નહીં 17 શું કામ ભાઈ? ઈ વાંગા પારસી. કેવું પારસી? વાંગા વાંગા. એટલે આનો કઈ મતલબ કરો કે ખાલી આમ ને માક? ઈ વાંગા આવ્યા એટલે આપડી ખેતી થાય. હા બરોબર. નકરી ખેતી નથી થતી તો આમ આમાં સંબંધ થાય છે. પછી ભાણિયા ક્યાં ના થાય?
વાંગાના ન્યા જઈને જો પોચ્યા હોય ને ગટરું ખોદવ્યું એ કરતા સાનું ના ખેતી કરો મારું બાપલ્યું તો ગયા વગર નહીં હાલે છૂટકો ને મારા જવું જોશે હાવ ફરજિયાત ફરજિયાત તો કરો અદા રાગ માટાલો તેડી આવી એ મારે જાવ બરસાના એટલે શું